नमस्कार दर्शक मित्रों, हूं जिगर। आप जो रहा छो नर्मदा समाचार। सौ प्रथम जोशु आजना मुख्य समाचारों। अंकलेश्वर जीआईडीसी अवसर एंटरप्राइज कंपनी में ड्रग झड़पायो। 18 कलाक बाद पुलिस की तपास पूर्ण। कंपनी संचालक विशाल पटेल ने लई पुलिस सूरत जवा रवाना। पुलिस करोड़ों रूपया ड्रग शंकास्पद रॉ मटीरियल झड़पी पड़ो। अंकलेश्वर जयाबेन मोदी होस्पिटल खाते 26 करोड़ नवा प्रोजेक्ट भूमिपूजन और लोकार्पण। 25 बेड नवा आईसीयू विस्तरण। आईपीडी और ओपीडी साथ डॉर्मेटरी होस्टेल भूमिपूजन। डॉक्टर्स क्वार्टर्स और डायलिसिस मशीन लोकार्पण करायू। एनएससी ब्रोकर की खोटी ओळख आपी 63.94 लाख की ठगाई। आरके काउंटी में रहता ठग श्रीवास्तव दंपति की धरपकड़। अंकलेश्वर की आवका ड्रग्स बाद हवे अवसर एंटरप्राइज नो वारो आव्यो छे। अंकलेश्वर की आ कंपनी में विपुल मात्रा में एमडी ड्रग्स झड़पायु छे। सूरत में एमडी ड्रग्स की खेप मरवा फरता बे शख्सों की क्राइम ब्रांच ने बातमी मिली थी। खेपियाओ अंकलेश्वर की स्कोडा कार नंबर GJ16DK3299 में ड्रग्स नो जत्थो लईने सूरत जई रह्या हता, त्यारे वेलंजा नजीक कार ने झड़पी पाड़वामां आवी हती। आ कार मांथी मोंटू पटेल, विराट पटेल अने विपुल पटेल नी धरपकड़ करवामां आवी। पुलिसे तेमनी पासेथी 2100 ग्राम एमडी ड्रग्स नो जत्थो कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। पूछपरछमां एमडी ड्रग्स अवसर एंटरप्राइज कंपनीमां केमिस्ट तरीके काम करता विशाल पटेले वेचवा आप्युं होवानी कबूलात करता भरूच स्पेशल ऑपरेशन ग्रुप साथे सूरत पोलीसनी एक टीम अंकलेश्वर रवाना कराई हती। अवसर एंटरप्राइज GPCB नुं क्रूजर होवाथी सरकारी कागळ उपर बंद हती। ज्यारे केमिस्ट विशाल आ समय दरमियान एमडी ड्रग्स बनावी खेपियाओने वेचवा आपतो हतो। कंपनी में सर्च दरमियान 141 ग्राम एमडी ड्रग्स मळी आव्युं हतुं, ज्यारे 400 किलो उपरांत शंकास्पद एमडी ड्रग्स नुं रॉ मटीरियल मळ्युं हतुं, जे सीज करी तपास माटे गांधीनगर FSL मोकलवामां आव्युं छे। जे पॉजिटिव आवे तो ड्रग्स नी किंमत 250 करोड़ आसपास थवानो अंदाज लगावाई रह्यो छे। कंपनीना मालिक आशीष अमीन विदेश होवानी तकनो लाभ उठावी विशाल प्लांटमां नशानो कारोबार चलावतो हतो। 18 કલાકની મેરેથોન પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રૂપિયા 26 કરોડના ખર્ચે આકાર પામનાર નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। હોસ્પિટલમાં નવીન આઈપીડી અને ઓપીડી બિલ્ડિંગ, અત્યંત આધુનિક સાધનોથી સજ્જ 25 બેડનું આઈસીયુ અને દર્દીઓ તથા તેમના સંબંધીઓને રહેવા માટે ડોર્મેટરી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું। સાથોસાથ 3 નવા ડાયાલિસિસ મશીન અને ડોક્ટર્સ ક્વોટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। દર્દી મૈત્રીપૂર્ણ નવીન આઈપીડી અને ઓપીડીના બિલ્ડિંગના નિર્માણમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અને સંબંધીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવા આપી શકાશે। આ પ્રોજેક્ટની લગત 15 કરોડ જેટલી હશે, જેના માટે સ્વર્ગસ્થ જેબી મોદી, સ્વર્ગસ્થ ડીબી મોદી અને SB મોદી અને તેમના કુરુ વંશજો યાદ નિમિત્તે મોદી પરિવાર દ્વારા આપવામાં આવેલ આ અનુદાન છે। ઇમરજન્સી કેસોમાં તથા સારવાર નિમિત્તે ડોક્ટરની ઉપસ્થિતિ ખૂબ જ અગત્યની બને છે, તે માટે ડોક્ટર્સ ક્વોટર્સનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટને વેગ મળે તે માટે મોદી પરિવાર દ્વારા 3 કરોડનું અનુદાન અપાયું છે। જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે જે આઈસીયુ યુનિટનું ભૂમિપૂજન કરી રહી છે, તેમાં સેવંતીલાલ કાંતિલાલ ગ્રુપ તરફથી જે યોગદાન અમે આપી રહ્યા છીએ એને અમને ઘણો ગર્વ છે। આ હોસ્પિટલ જે 40 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવી હતી અને આજે જે રીતે ફૂલી ફાલી છે એ પ્રમાણે જોઈને ઘણો જ આનંદ થાય છે। 3 ડાયાલિસિસ મશીન માટે 30 લાખ અને ગરીબ દર્દીઓ માટે 70 લાખનું અનુદાન ભારતીબેન મોદી અને શિરીષ મોદી દ્વારા કરાયું છે। હોસ્પિટલમાં હાલ 16 બેડનું આઈસીયુ કાર્યરત છે। હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર મહિને 800થી વધારે દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જેમાંથી ઘણાને સઘન સારવારની જરૂરત રહેતી હોય છે। નવીન આઈસીયુના વિસ્તરણ માટે ઝઘડિયા સ્થિત SK આયોડિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 75 લાખનું અનુદાન મળ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સાનિધ્યમાં જયાબેન મોદી હોસ્પિટલના આ પ્રસંગે નવા વિભાગોના શિલાન્યાસ પ્રસંગે જે બધા નવા દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું છે તે માટે હું તે સર્વ દાતાઓનો અને દાતાઓની કંપનીઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ જે વૈદ્યકીય ફેસિલિટીઝ અહીંયા અંકલેશ્વરમાં અમે ઊભી કરી રહ્યા છીએ, જેનો ફાયદો અંકલેશ્વરમાં રહેતા રહેવાસીઓ તથા
અંકલેશ્વરની આજુબાજુના સમગ્ર ભરૂચ અને નર્મદા ડિસ્ટ્રિક્ટના રહેવાસીઓને આનો લાવો મળશે. દર્દી અને સંબંધીઓ માટે રહેવાની સુવિધાને લઈને ડોર્મેટરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટના ફેઝ વનની લગત 2 કરોડ જેટલી રહેશે. તે માટે પીડી શ્રોફ અને સન્સ, પાનોલી ઇન્ટરમીડિયેટ્સ અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વેગ મળ્યો છે. આ પ્રસંગે ભરત મહેતા, પલ્લવી મહેતા, સેજલ મોદી, પૂર્વી અશેર અને નીરવ મોદી, બિપિન શાહ, કેતન શાહ, સુનિલ શારદા અને દર્શિલ શાહ, ભરત શ્રોફ, શિવલાલ ગોયલ અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના હરીશ જોશી હાજર રહ્યા હતા. સાથોસાથ AIDS ટ્રસ્ટના ચેરમેન રાજેન્દ્ર ગાંધી તથા સર્વે ટ્રસ્ટીઓએ દાતાઓનો આભાર માન્યો હતો. આપણે ત્યાં શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ વિભાગો માટેનું આજે પુનઃ ભૂમિપૂજન થઈ રહ્યું છે, જેમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ, OPD, IPD તેમજ કેન્સર પેશન્ટના રિલેટિવ્સ માટેના એકોમોડેશન સેન્ટર તેમજ બીજી અનેક સુવિધાઓ. આપણને સૌને ખબર છે કે ચેરિટેબલ ક્ષેત્રની અંદર જયાબેન મોદી છેલ્લા કેટલાય વર્ષોથી લોકોને સેવા આપી રહી છે, અને જ્યારે અમે એક મલ્ટી સ્પેશિયાલિટી સ્તરની હોસ્પિટલ અહીં ઉપલબ્ધ થઈ છે, ત્યારે જે પ્રકારે મોટા પ્રમાણમાં દર્દીઓને, રાજકારોને રાહત મળી રહી છે, એ ખરેખર આપણને સૌને ગૌરવ અને આનંદની વાત છે. સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે બધા સામાન્ય રીતે બૂમ પાડતા હોઈએ કે CSR ફંડ અહીંના ઉદ્યોગો કરતા નથી, પરંતુ જયાબેન મોદી હોસ્પિટલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે જયાબેન મોદી હોસ્પિટલનું નવા OPD સેન્ટરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. એમાં નવા મલ્ટી સ્પેશિયાલિટી OPD સેન્ટર્સ અને 240 બેડ ઉમેરવામાં આવશે. જયાબેન મોદીમાં ઓલરેડી અત્યારે 150 બેડ્સનું હોસ્પિટલ ચાલી રહી છે. આ એક સરસ હોસ્પિટલ છે, જે શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આજે આ 25 થી લગભગ 30 કરોડનો નવો પ્રોજેક્ટ ભૂમિપૂજન છે. NSEના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી ₹63.94 લાખની ઠગાઈ કરનાર દંપતીને ભરૂચ સી ડિવિઝન પોલીસે નડિયાદ ખાતેથી ઝડપી પાડ્યું. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શેર બજારમાં રોકાણના નામે રોકાણકારો સાથે ₹63.94 લાખની છેતરપિંડીનો ગુનો 24 ઓગસ્ટના રોજ દાખલ થયો હતો. ભરૂચના RK કાઉન્ટીમાં રહેતા બેકાર એવા ઠગ બ્રજેશકુમાર શ્રીવાસ્તવ અને તેની પત્ની નિશા શ્રીવાસ્તવ અને અંશલાલા શ્રીવાસ્તવે પૂર્વ આયોજિત કાવતરું રચી NSEના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. NSEના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી પોતાની નેશનલ સ્ટોક એક્સચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી હતી. આ ખોટા દસ્તાવેજો મિત્ર એવા ફરિયાદીને રૂબરૂ ઈમેલ તથા વોટ્સએપ દ્વારા મોકલી છેતરપિંડી કરવાના ઈરાદે મિત્રતાના નામે ફરિયાદી તથા ફરિયાદીના ઓળખીતા મિત્રો પાસેથી 63.94 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. શ્રીવાસ્તવ દંપતી ફરિયાદી તથા તેના મિત્રો સાથે છેતરપિંડી કરી ગુનો આચરી નાસી ગયેલ. ભરૂચ સી ડિવિઝન PI VR ભરવાડે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે તપાસ કરતા ભેજાબાદ દંપતીને નડિયાદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યું છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. અંકલેશ્વર શહેર અને તાલુકાના રસ્તાઓની બિસ્માર હાલત તેમજ બેફામ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સોમવારે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના શરીફ કાનુગોની આગેવાનીમાં પાલિકા કચેરી બહાર રોડ ઉપર દેખાવો કરાયા હતા. સ્વર્ણિમ સંકુલ, ONGC બ્રિજ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોમાં બેફામ ભ્રષ્ટાચારના આક્ષેપો અને શહેરમાં ગંદકી, ખાડામાં ગયેલા માર્ગો સહિતના મુદ્દે ભાજપનો હુરિયો બોલાવાયો હતો. મુખ્ય માર્ગ પર જ વિરોધ પ્રદર્શનને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. યુથ કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ સર્જાઈ હતી. પોલીસે દેખાવો કરી રહેલા 20 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં જે પ્રમાણે વહીવટી તંત્ર ખારે ગયું છે, પ્રજાના પ્રતિનિધિઓ જેવા કે સાંસદ અને ધારાસભ્ય તમામ લોકો નિષ્ફળ નીવડ્યા છે. સાંસદ પ્રતિક્રિયા આપે છે કે અમારું અવાજ કોઈ સાંભળતું નથી. જે વ્યક્તિ 30-30 વર્ષે ચૂંટાય છે અને તેમનો અવાજ સાંભળતા ન હોય, આ જાડી ચામડીના અધિકારીઓ, આ જાડી ચામડીનું તંત્ર, અંકલેશ્વર શહેરના રોડ રસ્તાઓ જોઈ લો, અહીંના ખેડૂતોની પાયમાલ સ્થિતિ જોઈ લો, અહીંયા જે નવા નવા જે ONGC નો બ્રિજ 7 કરોડનો બને છે,
માત્ર લાલી લિપસ્ટિકની જેમ એક મહિનામાં તૂટી પડે છે। સ્વર્ણિમ સંકુલ 5-5 કરોડ રૂપિયાના માતબર રકમથી બનાવવામાં આવે છે અને ભ્રષ્ટાચારની લપેટમાં એની ગ્રીરો તૂટી પડે છે, એના બ્લોક તૂટી પડે છે। એક તદ્દન સરકાર અને તંત્ર વહીવટી તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। सहकार भारती गुजरात प्रदेश 25 जिला 487 प्रतिनिधि अधिवेशन राष्ट्रीय अध्यक्ष नीनानाजी ठाकुर, राष्ट्रीय महामंत्री उदयजी जोशी, प्रदेश संगठन समिति, प्रदेश कारोबारी समिति की उपस्थिति में मळ्युं, जेमां क्षेत्रीय मंत्री विनयजी खटावकर, वर्तमान प्रदेश अध्यक्ष कांतिभाई पटेल, प्रदेश महामंत्री विनोद बोरचिया हाजर रहा था। आगामी 3 वर्ष माटे प्रदेश अध्यक्ष महामंत्री तथा प्रदेश संगठन टीम की रचना और निर्वाचन अधिकारी तरीके पूर्व प्रदेश उपाध्यक्ष नलिनभाई वसाईजी की नियुक्ति करवामां आवी हती। अध्यक्ष और महामंत्री की नियुक्ति माटे नामों मंगावामां आवता सुरेशभाई आहिर तरफ थी महामंत्री तरीके जयंतीभाई केवट, वर्तमान प्रदेश मंत्री प्रस्ताव रजू कराया हतो। आ प्रस्ताव ने प्रतापराव भोयटीजी तथा विजयभाई बरोडजी तरफ थी टेको मळता उपस्थित तमाम प्रतिनिधिओए ओंकारना नाथथी स्वीकृति मळता ते बन्ने महानुभावोने आगामी 3 वर्षमां 7मा अधिवेशननी मुद्दत सुधी प्रदेश अध्यक्ष प्रदेश महामंत्री तरीके नियुक्त करवामां आव्या हता। તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ એથ્લેટિક્સની સ્પર્ધામાં ભરૂચની બટુકનાથ વ્યાયામશાળાના સ્પર્ધકો ઝળક્યા। મલેશિયામાં 36મી ઇન્ટરનેશનલ ઓપન માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12મી ઓક્ટોબરથી 2 દિવસ યોજાયેલ સ્પર્ધામાં 18 દેશના 950 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભરૂચની બટુકનાથ વ્યાયામશાળાના મંજુલાબેન પરમાર અને પ્રતિભાબેન પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધામાં 400 મીટર દોડમાં પ્રતિભાબેને ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો। આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભા પટેલે ભરૂચ જિલ્લા અને બટુકનાથ વ્યાયામશાળાનું નામ રોશન કરતા ટ્રસ્ટી અર્જુન રાવળ સહિતના સભ્યોએ સ્પર્ધકને અભિનંદન પાઠવ્યા છે। હું મંજુબેન પરમાર, અત્યારે અમે મલેશિયા ઓપન એટલાન્ટિક સ્પર્ધામાં ભાગ લીધેલો। અમે અત્યારે 12 તારીખે અમે ત્યાં મલેશિયા ગયા હતા, એમાં ભરૂચથી અમે 2 બહેનો હતા, પ્રતિભાબેન પટેલ, મંજુબેન પરમાર, અને 4 બહેનો અમદાવાદથી હતા। 6 બહેનોની અમારી ટીમ હતી, એમાં પ્રતિભાબેન પટેલે 3જા નંબરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। બાકી અમને પાર્ટિસિપેન્ટ સર્ટિફિકેટ અને એ મળ્યું છે। અમારા સર તરફથી અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। મૂળ ભરૂચની અને હાલ યુએસએમાં સ્થાયી થયેલ ઋત્વી ચૌહાણે મિસિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં 6ઠો ક્રમાંક મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું છે। ઋત્વી ચૌહાણ કે જેનું પિયર અને સાસરું બંને ભરૂચનું છે, ઋત્વી મૂળ ભરૂચની રહેવાસી છે। ગત વર્ષે ઋત્વી ચૌહાણે મિસિસ યુનિવર્સ 2023ની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તે વિજેતા બની હતી, જે બાદ મિસિસ યુનિવર્સ 2024માં વિશ્વની 100 મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં ઋત્વીએ ગયા વર્ષની જેમ આ વર્ષે ભાગ લઈ અમેરિકાને રિપ્રેઝેન્ટ કર્યું હતું, જેમાં તેણે 6ઠો ક્રમાંક હાંસલ કર્યો હતો। સાઉથ કોરિયામાં યોજાયેલી 47મી મિસિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં ઋત્વી 100 મહિલાઓમાંથી 6ઠા નંબર ઉપર રહી હતી અને ટોપ 20 પાર્ટિસિપન્ટ્સમાં સિલેક્ટ થઈ હતી। ઋત્વી ચૌહાણ મૂળ ભરૂચની હોય તેના પરિવારજનો અને તેના મિત્રોએ તેની આ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવી રહ્યા છે અને તેને અભિનંદન પાઠવી રહ્યા છે। કેમ છો બધા, જય શ્રી કૃષ્ણ। ધીસ ઇઝ ઋત્વી ચૌહાણ, યોર મિસિસ યુનિવર્સ યુએસએ 2024 એન્ડ યોર ટોપ 6 મિસિસ યુનિવર્સ 2024. આઈ વોઝ બોર્ન ઇન વલસાડ, બટ હું ભરૂચમાં ઉછરી છું, મુક્તિનગરમાં હું રહેતી હતી, હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ અને જીએનએફસી સ્કૂલમાં હું ભણી હતી। મારા પેરેન્ટ્સ મુક્તિનગરમાં રહે છે અને મારા ઇનલોઝ આશુતોષ સોસાયટીમાં રહે છે, સો ભરૂચ મને બહુ જ વાલું છે। સો ઇવન આફ્ટર સ્ટેઇંગ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ફ્રોમ ધ પાસ્ટ 14 યર્સ, ભરૂચ મને બહુ જ વાલું છે। સો થેન્ક યુ અગેન ફોર ઓલ ધ લવ એન્ડ વિશિસ ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા, ઓલ ધ વે ફ્રોમ ભરૂચ, એન્ડ થેન્ક યુ ફોર કવરિંગ માય સ્ટોરી એન્ડ જર્ની, એન્ડ આઈ હોપ આઈ ઇન્સ્પાયર પીપલ ટુ સ્ટેપ આઉટ ઓફ ધેર ઝોન એન્ડ એક સ્ટેપ ફોરવર્ડ કરે અને એમના ડ્રીમ્સ ફોલો કરે। સો થેન્ક યુ સો મચ અગેન, જય શ્રી કૃષ્ણ બધાને, અને થેન્ક યુ ફોર ઓલ ધ લવ। તારીખ 24મી ઓક્ટોબરના રોજ ભરૂચની મેડિકલ કોલેજ ખાતે રક્તદાન શિબિર યોજાશે। ગુરુવાર તારીખ 24મી ઓક્ટોબરના રોજ ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ ખાતે સ્ટુડન્ટ યુનિયન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ શહેરના સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા ઇચ્છુક દાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આઈએમએ ભરૂચના પ્રમુખ ડોક્ટર પ્રગતિ બારોટ અને સેક્રેટરી ડોક્ટર ભુવનેશ્વરી ગોહિલ વિશેષ ઉપસ્થિત રહેશે। પર્યાવરણના સંરક્ષણ માટે મુંબઈથી પદયાત્રાએ નીકળેલા 1200 કિલોમીટરની યાત્રા કરનાર યુવકનું ભરૂચ ખાતે સ્વાગત કરવામાં આવ્યું। મુંબઈથી વિરાગ મધુમાલતી અને તેની ટીમે 15 સપ્ટેમ્બરના રોજ નાકોડાજી સુધીની 1200 કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી।
આ ગ્રુપ સોમવારે ભરૂચ આવી પહોંચતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મારુતિ સિંહ અટોદરિયા, સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને મેરેથોન રનર કનિષ્ઠ વાઘેલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એક સંગીતકાર એવા વિરાટ છેલ્લા 14 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે. 5 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. 1200 કિલોમીટરની મુસાફરીનો ઉદ્દેશ્ય 1,00,000 વૃક્ષો વાવવા સાથે પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ લાવવાનો છે. આજે ભરૂચમાં રોજની જેમ હું રેગ્યુલર સાયકલિંગ કરતી હતી ત્યારે મને ચાલીને આવતા વિરાગ મધુમાલતીજી મુંબઈથી આવે છે અને ચાલીને આવે છે અને ટોટલ 5 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે ભાઈ એ મને મળી ગયા. હવે મુંબઈથી ચાલીને અત્યાર સુધીમાં લગભગ 480 કિલોમીટર ચાલ્યા છે અને રાજસ્થાન સુધી 1500 કિલોમીટર ચાલીને જવાનો એમનો ટાર્ગેટ છે. એકચ્યુઅલી હમ લોગ સબ જો જાનતે હૈ કે આજ ગ્લોબલ વોર્મિંગ કી જો સમસ્યા હો રહી હૈ પૂરે ઇન્ડિયા મેં તો હમારા એક સ્ટેપ હૈ અગેન્સ્ટ ગ્લોબલ વોર્મિંગ જિસમે 1200 કિલોમીટર કી પદયાત્રા હૈ. નવી મુંબઈ સે નિકલે હૈ રાજસ્થાન નાકોડાજી જાને વાલે હૈ. વિલ બી રીચિંગ દેર ઓન 25th ઓફ ડિસેમ્બર और जाते जाते हम लोग अवेयरनेस क्रिएट करते जा रहे हैं, प्लांटेशन करते हुए जा रहे हैं. 1,00,000 प्लांटेशन करने का हमारा मानस है. और आज भी इधर RMPA स्कूल है, वहाँ पे किया, लाजपोर जेल है, सेंट्रल जेल सचिन में वहाँ किया. बहुत सी जगह हम लोग प्लांटेशन करते हुए आगे बढ़ रहे हैं. आज भरूच में विराग मधुमालती एक युवान छे, मुंबई थी राजस्थान सुधी પદયાત્રા કરીને પર્યાવરણ માટેની અવેરનેસ માટે ગામે ગામ ફરી રહ્યા છે. ભરૂચમાં આજે એમનું અવતરણ થયું છે. અહીંયા પણ અનેક જગ્યાએ અવેરનેસ માટેના કાર્યક્રમો કરી રહ્યા છે. મને લાગે છે કે આ ખૂબ કઠિન બાબત છે. પર્યાવરણની કેટલી જરૂરિયાત છે આજના સમયમાં અને અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગનો સમય છે ત્યારે મને લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક પેડ મા કે નામ આજે અભિયાન આપ્યું છે. મને લાગે છે કે વિરાગનો જે પ્રયાસ છે એ આપણને ખૂબ ઉપયોગી થશે. ભરૂચ તાલુકા કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાયના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મકબૂલ અબલીની નિયુક્તિ થતાં જ તેઓ એક્શનમાં આવ્યા છે. સોમવારે તેઓની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ સમિતિએ ભરૂચ મામલતદારને પાક નુકસાની વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોના પાક અને જમીન ધોવાતા મોટા પાયે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરાયો હતો. દિવાળીના તહેવારો માથા પર હોય નુકસાનીનું સર્વે પણ પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ ખેડૂતોને આજ દિન સુધી 1 પણ રૂપિયાની સહાય મળી નથી. નવી ખેતી ઊભી કરવા પણ ખેડૂતોની દયનીય પરિસ્થિતિ બની છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનાર સરકાર વહેલામાં વહેલું ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગણી કરાઈ છે. આજરોજ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના જે અતિવૃષ્ટિના કારણે જે પાકને નુકસાન થયેલ છે એના વળતર માટેનું આવેદનપત્ર આપવા આવેલ છે. આજના આ ડિજિટલ ઇન્ડિયામાં જ્યારે એમને ઇલેક્શન આવે છે ત્યારે 2,000 રૂપિયા ખેડૂતોને એક જ દિવસમાં નાખી આપે છે. જ્યારે એમને લાડલીબેન રોજના મહારાષ્ટ્રમાં ઇલેક્શન છે ત્યારે 2 હપ્તા નાખવા માટે ઇલેક્શનને પાછું ઠેલે છે. અને અત્યારે જ્યારે આ ખેડૂતોને વરસાદ રહેતો નથી અને ખેડૂતો માટે જે એમને પૈસાની જરૂર હોય, બિયારણ કેટલા વખત ફેલ ગયેલા છે તે છતાં હજુ એનું સર્વે થઈ ગયું હોવા છતાં હજુ કોઈ પણ જાતનું એમને પેમેન્ટ આપવામાં આવ્યું નથી, તો અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી ખેડૂતોને પેમેન્ટ આપવામાં આવે. ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સ્મારક ખાતે પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. પ્રતિવર્ષ 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડરના ફોર્સના જવાનો તથા પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા. સરહદ પર ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં પોલીસ કર્મીઓએ તેમના પ્રાણ ગુમાવી દીધા હતા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે SP મયુર ચાવડા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં 264 શહીદ જવાનોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી હાજર તમામ પોલીસ જવાનોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
શ્રી અય્યપ્પા સેવા સમિતિ સંચાલિત શબરી સ્કૂલના સિલ્વર જ્યુબલી અને એન્યુઅલ ડેની ઉજવણી રિશ્તે થીમ ઉપર કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઝઘડિયા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયેશ પૂજારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. છાત્રોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ ઝડપાયું. 18 કલાક બાદ પોલીસની તપાસ પૂર્ણ. કંપની સંચાલક વિશાલ પટેલને લઈ પોલીસ સુરત જવા રવાના. પોલીસે 1 કરોડ રૂપિયાનું ડ્રગ, શંકાસ્પદ રો મટીરીયલ ઝડપી પાડ્યું. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 26 કરોડના નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ. 25 બેડના નવા આઈસીયુનું વિસ્તરણ. આઈપીડી અને ઓપીડી સાથે ડોર્મેટરી હોસ્ટેલનું પણ ભૂમિપૂજન. ડોક્ટર્સ ક્વાર્ટર્સ અને ડાયાલિસિસ મશીનનું પણ લોકાર્પણ કરાયું. એનએસસી બ્રોકરની ખોટી ઓળખ આપી 63.94 લાખની ઠગાઈ. આરકે કાઉન્ટીમાં રહેતા ઠગ શ્રીવાસ્તવ દંપતીની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.